જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડીએમએલટીના રિઝલ્ટમાં છબરડાને દૂર કરવા એબીવીપીનું આવેદન. 5 દિવસનું અલ્ટિમેટમ. 5 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો એબીવીપી દ્વારા આંદોલન કરવામાં આવશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ડીએમએલટી કોર્સના રિઝલ્ટમાં છબરડા બહાર આવતા અનેક વિદ્યાર્થીના રિઝલ્ટમાં ક્ષતિ બહાર આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયેલ હોય અને આગામી શિક્ષણનું વર્ષ બગડેલ હોય, જેના અનુસંધાને એબીવીપી જૂનાગઢ દ્વારા નરસિંહ મહેતા યુનિવર્સિટીને આવેદન આપી રિઝલ્ટની ક્ષતિઓ દૂર કરવા માટે રજૂઆત કરી હતી. આગામી 5 દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં એબીવીપી જૂનાગઢ દ્વારા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ ડીએમએલટીના રિઝલ્ટમાં રહી ગયેલ ક્ષતિને દૂર કરવા આવેદન સાથે જૂનાગઢ વિસ્તારક સંદીપભાઈ જાડેજા, જૂનાગઢ જિલ્લા સંયોજક જેનિસભાઈ ભાયાણી, યુનિવર્સિટી અધ્યક્ષ ધવલભાઈ જલાસ સાથે જૂનાગઢના કાર્યકર્તા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી રજૂઆત કરી. બ્યુરો રિપોર્ટ, પંકજ વેગડા, જુડા. હું રોહિત સોલંકી, સામાજિક કાર્યકર્તા, ભેસાણ તાલુકા. ભેસાણના અરજદાર જયસિંહભાઈ પન્ના છેલ્લા 6 દિવસથી ભેસાણ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, ત્યારે 6 દિવસ વયા ગયા છતાં મામલતદાર દ્વારા કોઈ પણ જાતનો લેખિત કે મૌખિક જવાબ આપવામાં આવેલ ન હતો, જેથી આજે ગઈકાલે હું અને વિનોદભાઈ નાનજીભાઈ સાસિયા અમે બંનેએ આત્મવિલોપન કરવા માટેનો કોલ આપેલો. આજે 2:30 વાગે અમે આત્મવિલોપનનો પ્રયાસ કરેલ, પેટ્રોલ સાટેલ, પરંતુ ભેસાણ પોલીસે અમારી અટક કરેલ છે. તો 24 કલાકની અંદર હજુ પણ આ પ્રશ્નનું નિવારણ નહીં આવે તો કાલે ફરીવાર અમે આત્મવિલોપનનો કાર્યક્રમ આપશું.